विद्यार्थी मित्रों स्वाध्याय दसमा प्रश्न चर्चा करवानी छे। नीचेना किस्सामां धातु स्फटिकमां संकुल क्षमता गणो। नंबर एक आपणे सादो संबंध, पछी आपणे अंतःकेन्द्रित संबंध अने पछी आपणे फलक केन्द्रित संबंध। अने एवुं कीधुं छे के एवुं धारणा करो के परमाणुओ एकबीजाने अड़केला छे। दोस्तों आ चेप्टरनुं अने हार्ट आपणे कही शकीशुं के दाखला गणवा माटे जो आपने पैकिंग क्षमता बीजा शब्दों में संकुल क्षमता ने अपने बीजा शब्दों में ऊपर कहीशू कि पैकिंग क्षमता केटली छे ते तो आप एक पछी एक क्रमशः समझीशू। पहले मुद्दो आप पछी आपने कहो सादो संघ नियम। नंबर एक शू सादो संघ नियम। सादा संघ नियम ની અંદર શું હોય દોસ્તો તો આપણે પહેલા એને આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આ એની આકૃતિ થશે મિત્રો સાદો ઘન બરાબર સરળતાથી સમજવા માટે અત્યારે આપણે એવું સમજી લઈએ કે તેમાં ગોળાઓ ક્યાં આવેલા છે દોસ્તો ખૂણાઓ ઉપર આવેલા છે સાદો ઘન એટલે ગોળાઓ ફક્ત ખૂણા પર હોય બીજી કોઈ જગ્યાએ હોય નહીં ગોળાને આપણે બીજા શબ્દોમાં પરમાણુ પણ કહીશું ઘણા લોકો પરમાણુ કહે છે ઘણા ગોળા કહે છે વાત એક જ છે ઘણા લોકો આયન્સ પણ કહે ક્યાં આવેલા છે ખૂણાઓ પર આવેલા છે તો સૌપ્રથમ આપણે ભણીશું શું તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા બરાબર આકૃતિ થઈ ગઈ હવે આપણે ગણીએ લેટિસ બિંદુ તો આમાં લેટિસ બિંદુ કેટલા થશે આઠ ખૂણા છે એટલે લેટિસ બિંદુની સંખ્યા થશે આઠ બરાબર હવે શું કરીશું પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા तो અહીંયા શું કરીશું ખૂણા કેટલા છે 8 8 1/8 કેમ કરી દોસ્તો કારણ કે તે ખૂણાઓ દ્વારા ભોગાયેલો ભાગ છે ઓકે આ આખા કેન્સલ થશે તો જવાબ શું આવશે તમારો 1 તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા આવી ગઈ તો આપણે ગણી કાઢીએ પરમાણુનું કદ તો પરમાણુનું કદ કેટલું કરીશું તો પરમાણુ સંખ્યા गुणिया 4π3πr³ અહીંયા પરમાણુ ગોળા તરીકે ગણેલા છે માટે એનું કદ કેવી રીતે ગણાય ઘનફળ કેવી રીતે ગણાય 4π3πr³ જે સૂત્ર આપણે જાણીએ છીએ ઓકે દોસ્તો પરમાણુની સંખ્યા કેટલી છે 1 × 4π3πr³ માટે સબ આવી ગયું પરમાણુનું કદ કેટલું થયું 4π3πr³ આ તમારો પહેલો પડાવ આવી ગયો પહેલા શું કરી લેટિસ બિંદુ આ એમસીક્યુ પૂછાય પ્રતિ એકમ કોષ દીઠ સંખ્યા એ પણ એમસીક્યુમાં પૂછી શકે પરમાણુનું કદ એ પણ તમને સામાં પૂછી શકે દોસ્તો એમસીક્યુમાં એટલે આ તમે ક્રમમાં આગળ વધતા જજો હવે પરમાણુનું કદ ગણી કાઢે પણ ઘનનું કદ ગણવાનું બાકી છે તો આપણે ગણીએ અહીંયા કોનું કદ ઘનનું કદ એટલે આપણે ગણીએ છીએ એક ઘન બરાબર તો પહેલા આપણે એ શોધીએ એ એટલે શું તો ધરી ની લંબાઈ શું ધરી ની શું લંબાઈ હવે મિત્રો આ જે આકૃતિ જે છે તેની અંદર આપણે સમજવાનું છે કે આ તમારી ધરી થઈ ગઈ કે ધારો કે ધરી ની લંબાઈ 1 સેન્ટીમીટર છે અથવા 1 મીટર જેવી લેવો લઈ શકાય બરાબર લંબાઈ કેટલી ધારી દી એ હવે અહીંયા શબ્દ આપણે કે પરમાણુ એકબીજાને અડેલા છે પરમાણુ કેવા છે એકબીજાને અડેલા એટલે અહીંયા શું કરશું આ ધરી પર આ બે પરમાણુ છે એકબીજાને આમ અડેલા છે આવું સમજવાનું છે બરાબર પરમાણુ શું થાય એકબીજાને દોસ્તો અડકેલા છે તો આમ આ વેલ્યુ મેં ધારી દીધી કેટલી છે 1 હવે વિચાર આ કેન્દ્રથી આ પરિઘ સુધીના અંતરને આપણે કહીશું r પિતા કેન્દ્રથી આ અહીંયા સુધીના અંતરને શું કહીશું r બરાબર r એટલે શું કહેવાય દોસ્તો ત્રિજ્યા માટે અહીંયા કહી શકીશું a બરાબર શું થયો 2r બરાબર તો a ઘન બરાબર શું થશે દોસ્તો 2r³ = 8r³ તો આ પણ દોસ્તો તમને એમસીક્યુમાં પૂછાય
કે ઘનનું કદ કેટલું શું ઘનનું કદ તો ઘનનું કદ કેટલું 1 ક્યુબ બરાબર 8r ક્યુબ ઇઝ ઇટ ક્લિયર નાઉ શું કીધું છે સંકુલ ક્ષમતા તો સંપૂર્ણ ક્ષમતા કેવી રીતે કરવાની તો ક્ષમતા કરવાનું ક્ષમતા કરતા પહેલા આપણે ગણી કાઢીએ દોસ્તો અંશ શું ગણી કાઢીએ અંશ અને અંશ પરથી ક્ષમતા ગણીએ કેમ કે અહીંયા આજે ગણતરી આવશે તમને એમસીક્યુ માં પણ હેલ્પફુલ થશે તો અંશ કેવી રીતે કરવાનું તો પરમાણુ નું કદ છેદમાં ઘન નું કદ પરમાણુ નું કદ કેટલું આવ્યું દોસ્તો આપણે લખીશું 4/3πr³ અને ઘનનું કદ કેટલું આવ્યું 8r³ તો મિત્રો અહીંયા જોઈ શકીએ છે આ r³ બાકી કેન્સલ થઈ ગયા 4 2 શું થઈ ગયા 8 તો જો બેકિંગ ક્ષમતા એમસીક્યુ માં તમને આવા શબ્દમાં પણ પૂછાય 5/6 યાદ રાખજો હવે આપણે પાઈ નું મૂલ્ય ખબર છે પાઈ નું મૂલ્ય કેટલું છે દોસ્તો તો 3.14 ડિવાઇડેડ બાય 6 તેનો આપણે કેલ્સિયમ માં ભરાયા કરીએ લગભગ 0.5 ની આગળ પાછળ આવશે તો 3.14 ડિવાઇડેડ બાય 6 કરો તો શું થશે 0.523 આ અંશ છે આ શું છે દોસ્તો પેકિંગ અંશ અથવા સંકુલન અંશ પણ આપણે એને કહી શકીશું દોસ્તો તો અંશ ની પાછળ ટકા આવતા નથી પણ હવે આપણે સમજવાનું છે શું સંકુલન ક્ષમતા તો એને આજે જવાબ આવે 0.523 મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો તો જવાબ આવે 52.3% આ એની શું હોય દોસ્તો ક્ષમતા હોય કેટલી ક્ષમતા હોય 52.3% એટલે મલ્ટીપ્લાય બાય 100 કરીએ એટલે 52.3% આગળ શું થયો ઘરની અંદર ઘોડાઓ દ્વારા જગ્યા રોકાયેલી હશે તો તમને એવું પૂછે કે ખાલી જગ્યા કેટલી હશે તો મિત્રો આપણી પાસે જવાબ આવી ગયો શું પેકિંગ અંશ પેકિંગ ક્ષમતા આવી ગઈ પેકિંગ ક્ષમતા કેટલી આવી 52.3% તો તમને પૂછે કે ખાલી ભાગ કેટલો તો ખાલી ભાગમાં તમે શું કહેશો તો 100 - 52.3 ઇઝ ઇક્વલ ટુ શું કરશો તો જવાબ આવી ગયો કેટલો 47.6% ભાગ આ ઘનમાં કેવો હશે ખાલી હશે દોસ્તો કેટલો ભાગ 47.6% જેટલો ભાગ ઘનમાં ખાલી હશે તો દોસ્તો ધારો કે આ થિયરી તમને 3 માર્ક્સ પર ના પૂછે તો અહીંયા કે 100% એક એમસીક્યુ પૂછે છે કેવી રીતે તો જો પહેલા પછી એક બિંદુ ખ્યાલ આવે કે કેટલા 8 પછી મને પ્રત્યેક અંક પરથી પરમાણુ સંખ્યા ગણતરી આવડે કે ના આવડે 1 ઓકે પૂછે પરમાણુ કદ કેટલો આવ્યો 4/3πr³ તમને પૂછે કે ભાઈ નજીકના પરમાણુનું અંતર તો એ બરાબર 2r પૂછે કે ભાઈ નજીકના પરમાણુનું અંતર કેટલું તો આપણે ખબર છે a લંબાઈ એ બરાબર શું કહેવાય 2r બે પરમાણુની ત્રિજ્યા છે જો પૂછે ઘનનું કદ એક ઘન તો શું થાય 8r³ તમને પૂછે પેકિંગ અંશ અથવા સંકુલન અંશ પૂછે તો પાઈ બાય 6 માં ભી પૂછે તો જવાબ નંબર પાઈ બાય 6 માં પણ લખી શકાય અથવા પૂછે 0.523 એ પણ આપણો આન્સર રાઈટ છે તમને ઓપ્શન કયા આપેલા છે એ ઉપર જોવાનું પછી પૂછે પેકિંગ ક્ષમતા તો શું આવશે અને 100 વડે ગુણેલી 52.3 અને પછી પૂછે ખાલી ભાગ કેટલો તો 47.6 લગભગ અહીંયા લોકો 52% કહે છે તો અહીંયા 48% પણ ગણી શકીએ ઓકે ફ્રેન્ડ્સ આ રીતે આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે કાં તો 3 માર્ક્સ નો કાં તો એક એમસીક્યુ તમને પૂછાય છે ઓકે તો આ તમે લખી લો હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે પ્રશ્ન નંબર 2 છે શું અંતઃ કેન્દ્રિત સંબંધ તો અહીંયા પહેલા લખીશું આપણે નંબર 2 શું અંતઃ કેન્દ્રિત સંઘન સંઘનીય ઓકે દોસ્તો પહેલા આપણે આકૃતિ દોરવાનું સમજો કરીએ તો દોસ્તો નોર્મલી આકૃતિ એની આ રીતે દોરાય અંતઃ કેન્દ્રિત ઘનમાં શું હોય તો હમણાં આગળ ભણી ગયા તે પ્રમાણે આ તમારો થઈ ગયો ઘન બરાબર ઘનમાં શું હોય તો ગોળાઓ ખૂણા ઉપર તો છે ખૂણા ઉપરાંત એક ગોળો ક્યાં રહેલો હોય
बच्चे केंद्रीय बच्चे रहेलो होए एने कहवा आवे छे अंतःकेंद्रित धन। दोस्तों ध्यान रखजो अहीं तुमने पूछे लेटिस बिंदु कया बिंदु तो लेटिस बिंदु केटला थशे तो लेटिस बिंदु नी संख्या 8 खूणा वत्ता 1 केंद्र એટલે લેટિસ બિંદુની સંખ્યા કેટલી થશે કુલ 9 એટલે પહેલો એમસીક્યુ થઈ ગયો ઓકે દોસ્તો હવે આપણે ભણવાનું શું છે પ્રતિ એકમ કોષ દીઠ રહેલા પરમાણુ ની સંખ્યા તો પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ છે તો દોસ્તો આપણે જાણીએ છીએ 8 ખૂણા છે તો ખૂણાઓ દ્વારા પહેલો ભાગ કેટલો થાય 1/8 કેન્દ્ર કેટલું છે 1 કેન્દ્ર દ્વારા રોકાયેલો ભાગ કેટલો થાય 1 તો જવાબ શું આવશે 1 + 1 = 2 આ તમારો બીજો એમસીક્યુ થઈ ગયો હવે નેક્સ્ટ પ્રશ્ન આવશે પરમાણુ નું કદ તો પરમાણુ સંખ્યા ગુણ્યા 4/3πr³ દોસ્તો અહીં પરમાણુને ગોળા તરીકે લેવામાં આવે છે માટે એનું કદ કેવી રીતે કરાય ઘનફળ કેવી રીતે કરાય 4/3πr³ ઓકે પરમાણુની સંખ્યા કેટલી છે દોસ્તો 2 2 4/3πr³ એટલે જવાબ થશે આપણો 8/3πr³ આ તમારો ત્રીજો છે જે માર્કેટના પ્રશ્નમાં ત્રણ એમસીક્યુ કહેવામાં હવે આપણે અહીંયા ઘનફળ જોશું દોસ્તો ઘનનું કદ અનુકર ઘનુકર તો ઘનુકર કે લે સંખ્યા શું થાય દોસ્તો એ ઘન શું થાય હવે જ્યારે ઘનુકર ઘનતા આવે દોસ્તો ત્યારે દરેક પરમાણુ એની અંદર આવી જવા જોઈએ યાદ રાખજો આગળની અંદર વચ્ચે કેન્દ્રમાં પરમાણુ નતો એટલે આપણે સીધે સીધું ઘણી કાઢે પણ એની અંદર ગણતરી કઈક અલગ રીતે થશે તો આપણે ધારી લઈએ કે ધારો કે લંબાઈ a છે લંબાઈ કેટલી છે a હવે આ જે સપોઝ આટલો એરિયા છે જે આ ભાગ અને ધારી લો કેટલો છે આ અંતર આ ઉપરનો અંતર આટલો ભાગ કેટલો છે a બરાબર તો હવે શું કરીએ આપણે અહીંયા આ વિકર્ણ દોરીએ શું દોરી વિકર્ણ તો અહીંયા નંબર આપી દઈએ a b અને c એટલે તમારો ઉપરનો તલ થઈ ગયો દોસ્તો આ રીતે A B C બરાબર અને તેની અંદર શું છે ગોળા આ રીતે બીજા કાઢેલા છે તો અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડી શકે દોસ્તો કેવી રીતે તો અહીંયા આપણે લખી શું AC square is equals to AB square plus BC square કર્ણનો વર્ગ બરાબર પાછળની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ આ પાયથાગોરસનો નિયમ કે છે તો જો આ લંબાઈ હોય તો આ લંબાઈ પણ કેટલી થાય એ તો આ ઊંચાઈ પણ કેટલી થાય એ યાદ રાખજો દોસ્તો ઘનમાં ત્રણ જગ્યાએ લંબાઈ જોવાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બરાબર તો અહીંયા AC સ્ક્વેર બરાબર શું થયું આ A અને B તો આ અંતર જે છે AB નું અંતર શું છે A તો અહીંયા હું લખીશ A સ્ક્વેર વત્તા BC માં શું લખીશ A સ્ક્વેર તો અહીંયા લખીશ લખાશે AC સ્ક્વેર કેટલા આવી ગયા દોસ્તો 2A સ્ક્વેર તો તમે જોઈ શકો છો ઉપરના ભાગની અંદર ગણતરી થઈ ગઈ આપણે કેટલી AC સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર હવે આ વચ્ચેનો ગોળો આપો રહી જાય છે જોતા રહેજો આ ઉપરના ભાગના ચાર ડાબી બાજુના નીચેના જમણી બાજુના આગળના અને પાછળના આ દરેકમાં ગણતરી AC સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર જ આવશે પણ જ્યારે વચ્ચેનો ગોળો આપણે ગણીશું તો તમારે અહીંયાથી આ બે ભાગને જોડવાના આ બે તા તમે આપી દો અને ડી પોઈન્ટ તો પછી નવો ત્રિકોણ બની ગયો કયો ત્રિકોણ બની ગયો એડીસી તો અહીંયા પાછો ટ્રાયેન્ગલ શું બનશે એસીડી એ પણ કેવો છે 90 ડિગ્રીનો છે કેટલા ડિગ્રીનો છે 90 ડિગ્રી 90 ડિગ્રી એટલે શું કાટખૂણો માટે આપણે લખી શકીશું એડી સ્ક્વેર બરાબર શું થાય AC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર તો AC સ્ક્વેર નું મૂલ્ય શું છે તમારી પાસે આ રહ્યું દોસ્તો 2A સ્ક્વેર અને CD નું મૂલ્ય તમે જાણો છો A તો આ થશે તમારા 3A સ્ક્વેર શું થશે હવે AD એટલે શું દોસ્તો તો દોસ્તો અહીંયા ધ્યાન રાખજો આ જે ગોળ
a આવા d અહીંથી આટલું અંતર પછી પાછું અહીંથી આટલું અંતર પછી પાછું અહીંથી આટલું અંતર અને ફરી પાછું અહીંથી પાછા ફરી ત્રિજ્યા r r r ને આ r તો અહીં આપણે ad બરાબર શું લખી શકીશું દોસ્તો 4r ad બરાબર શું લખશો 4r માટે શું થશે 4r = 3a² માટે 4r by 3 is equals to a square માટે a બરાબર શું થશે દોસ્તો 2 અને વર્ગમૂળ કાઢ નાખો a બરાબર શું થશે દોસ્તો તો અહીંયા વર્ગમૂળમાં લઈ લો શું થાય 4 વર્ગમૂળમાં 4 r by 3 આ કોમન મળી આવી ગઈ દોસ્તો બરાબર ઓકે 4 નું વર્ગમૂળ કાઢ નાખો તો શું થાય 2 પછી નીચે શું લખી દો √3 બરાબર આ મૂલ્ય કોણ હોય દોસ્તો સોરી ડી સ્ક્વેર કરવાનું હતું અને અહીંયા સ્ક્વેર કરવાનું છે દોસ્તો ધ્યાન રાખજો અહીંયા મને કે ભૂલ થઈ છે AD નું મૂલ્ય આપણી પાસે 4 આ રહી ગયું તમે વર્ક કરવાનું એટલે શું થશે 14 આ સ્ક્વેર બાય 3 ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર માટે a બરાબર શું થશે અહીંયા તમે વર્ગમૂળ કાઢી નાખો તો વર્ગમૂળ કાઢતા શું થશે 4 આ by root 3 આ તમારું a નું મૂલ્ય આવી ગયું આ પણ તમારું MCQ કહેવાય નજીકના બે પરમાણુ વચ્ચેનું અંતર તો 4r by root 3 આપણે MCQ માં દાખલા કરવામાં કામ લાગશે હવે આપણે જોઈએ ઘનનું કદ તો ઘનનું કદ કેવી રીતે કરશો તો ઘનનું કદ બરાબર a ઘન હવે a નું મૂલ્ય કેટલું આવ્યું 4 by 3 4 upon root 3 આ એનો ઘનનો ઘન એટલે ત્રણ વખત લખવાનો 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 ઇન્ટુ આર ક્યુ છેદમાં રૂટ 3 ઇન્ટુ રૂટ 3 ઇન્ટુ રૂટ 3 તો આ થાય 64 આર ક્યુ છેદમાં 3 રૂટ 3 આ એક ઘનનું કદ હવે ઘનવાની છે તમારે દોસ્તો ક્ષમતા ક્ષમતા કરતા પહેલા આપણે ઘણી કરીએ અંશ તો અંશ કેવી રીતે ગણવાનું તો પરમાણુ કદ ભાગ્યા ઘનનું કદ તો પરમાણુ કદ ભાગ્યા શું કરવાનું ઘનનું કદ તો પરમાણુ કદ કેટલું છે 8 બાય 3 પાઈ આર ક્યુબ છેદમાં ઘનનું કદ કેટલું આવ્યું 64 આર ક્યુબ અને ઉપર થશે 3 √3 છેદનો છેદ કૌંસમાં જતો રહે અહીંયા ભાગાકાર કરો તો 38 64 આ પણ પણ કેન્સલ થઈ ગયા આ પૂરા ગયા તો જવાબ શું આવશે root 3 pi by a આ અંશમાં જવાબ આવે દોસ્તો નીટ જીડબલી માં આવા એમસીક્યુ આપણે જોયેલા છે ધ્યાન રાખજો હવે પાઈ ની વેલ્યુ તમે બધા જાણો છો કેટલી જાણો છો 3.14 by a તો પહેલા root 3 નું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો root 3 નું વર્ગમૂળ 1.73 બરાબર એને ગુણ્યા કરવાના 3.14 એને ભાગ્યા કરવાના 1 એટલે જવાબ આવશે કેટલા તો 67.9 અને રાઉન્ડ અપ કરો તો 68 ઓકે આ તમારા અંશ આવશે એટલે જવાબ આવશે 0.679 બરાબર આ તમારા આવી ગયા અંશ બરાબર અને ક્ષમતા ગણવી હોય તો શું કરવાનું 0.679 મલ્ટીપ્લાય બાય 100 તો શું થશે તો એને મલ્ટીપ્લાય બાય 100 કરતા તો 67.9 ઇઝ ઇક્વલ્સ ટુ 68% માટે આપણે કહી શકીશું કે અંતરવેદ્રિક ઘનની અંદર પેકિંગ ક્ષમતા કેટલી છે 68% છે અને બીજો એક એન્ટ્રી કે અહીંયા પણ લખી શકીએ ખાલી ભાગ તો ખાલી ભાગ કેટલો થાય દોસ્તો 32% કેટલો થાય 32% તો જો પહેલો એમસીક્યુ લેટેસ્ટ સંખ્યા 9 લેટેસ્ટ બીજોની સંખ્યા પછી પ્રત્યેકમ પછી પરમાણુની સંખ્યા 2 પરમાણુનું કદ 8 બાય 3 બાય આર ક્યુબ પછી ઘનનું કદ ઘણી કાઢી લે એમાં પછી પૂછે નજીકના પરમાણુનું કદ a 4r by root 3 પછી ઘનનું કદ આપણે એમ છે પૂછે 64 r cube upon 3 root 3 બરાબર અંશ પૂછે છે કે pi માં તો root 3 pi by a અને છેલ્લે અંશ જો એ રીતે પૂછાય તો 0.67 એટલે 0.68 પણ તમે લખી શકો અને ક્ષમતા પૂછે તો એને 100 વડે ગુણેલો 68% થાય અને ખાલી ભાગ પણ પૂછી શકે એમસીક્યુ માં તો 32% થાય ઓકે દોસ્તો તો આ રીતે કરવાનું છે આ તમે લખી લો હવે આપણે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે પ્રશ્ન છે
फल केंद्रित संबंध में सूत्र होने से संकुल क्षमता। ओके दोस्तों, तो नंबर 3 आप लिखिसो है कयो घन फलक केंद्रित घन अथवा चौकी प्रमाण शब्द होइए तो समघनीय बराबर। तो फलक केंद्रित घन की जनरली आकृति बता के कितने दूर का है आ रही है समझवा माने मित्रों। फलक એટલે શું? તો હંમેશા ગોળા ઉપના કરતો હોય અને હોય જ કોઈ પણ ઘનમાં ગોળા ઉપના કરતો હોય। ફલક એટલે કે બાજુ કેન્દ્રિત એટલે વચ્ચે ગોળાઓ કેટલા હોય કુલ તો કે 6 બાજુ છે। કેટલી બાજુ છે? 6। તો ગોળાઓની સંખ્યા પણ કેટલી થાય? 6। તો ફલક કેન્દ્રિત ઘનનો આ આકૃતિ છે દોસ્તો, ધ્યાન રાખજો। હવે એક પછી એક પ્રશ્ન જેમ આગળના બે પ્રશ્નો જોયા તેમ જોતા જઈએ। તો પહેલો મુદ્દો શું લખશો? લેટિસ બિંદુ। તો આ ખૂણા છે, પરમાણુ ક્યાં છે? આ ખૂણામાં છે, વત્તા 6 ક્યાં છે? બાજુમાં છે। તો કુલ કેટલા થાય? 14 બિંદુ। કુલ બિંદુની સંખ્યા કેટલી થઈ? 14 બિંદુ। હવે આપણે ગણવાનું શું? પ્રતિ એકમ કોષ દીઠ રહેલા પરમાણુ ની સંખ્યા। તો પ્રતિ એકમ કોષ દીઠ રહેલા પરમાણુ ની સંખ્યા કેવી રીતે ગણીશું દોસ્તો? તો આ ખૂણા છે, તો ખૂણાઓ દ્વારા રોકાયેલો ભાગ લંબાઈ 6 બાજુ છે, તો 6 બાજુ દ્વારા રોકાયેલો ભાગ કેટલો હોય? લંબાઈ તો અહીંયા જવાબ શું આવશે? 1 + 3 = શું? પરમાણુ સંખ્યા કેટલી આવી દોસ્તો? 4। હવે આપણે કરીશું શું? પરમાણુ કદ। તો પરમાણુ સંખ્યા ગુણ્યા એક પરમાણુ કદ 4/3πr³। તો પરમાણુ સંખ્યા 4 છે, 4 × 4/3πr³। તો જવાબ આવશે શું? 16/3πr³। જવાબ તો આવશે દોસ્તો 16/3πr³। ઇઝ ધેટ ક્લિયર? તત્વની સંખ્યા કેટલી દોસ્તો? પરમાણુ કદ આવી તો જો પહેલો એમસીક્યુ બીજો એમસીક્યુ થી જો બધાને ભેગા કરો એટલે થિયરી નો ભાગ પણ થતો જાય। હવે ગણવાનું છે દોસ્તો ઘનનું કદ। તો ઘનના કદની સંખ્યા સૂત્ર છે એ ક્યુ, એટલે પહેલા આપણે સુધારીશું એ સુધારીશું કે ધારો કે ઘનની લંબાઈ a છે, લંબાઈ કેટલી છે? a સેન્ટીમીટર, મીટર જે લેવું હોય તમે લઈ શકો। ધારો કે લંબાઈ કેટલી છે a, તો પહેલા a સુધી કાઢી પછી એનો ઘન કરીએ બરાબર। તો આ જે આકૃતિ છે તેની અંદર આ લંબાઈ ધારી લો a છે, તો આ વેલ્યુ પણ કેટલી થાય દોસ્તો? a। હવે એક્ચ્યુઅલમાં ગોળાઓ આ રીતે રહેલા છે, ઉપરનો જે ભાગ છે કોઈ પણ ભાગ, તમે ઉપરનો ભાગ જો, ડાયવર્જ નો ભાગ જો, નીચેનો ભાગ જો, જમણી બાજુનો જો, કાં તો આગળનો જો, કાં તો પાછળનો જો, એમાં આ વચ્ચે એક ગોળો છે આ, અને 4 ગોળા આ પડેલા છે બીજા, ધ્યાન રાખજો આ 4 એકબીજા અડતા નથી, વચ્ચેના સાથે અડેલા છે એટલે આપણા ઘન તો આ એ છે। તો આપણ કેટલું થશે દોસ્તો? એ, અને આ બેને જોઈન કર્યા તો આ થઈ ગયો એ બી સી। તો અહીંયા આપણે લખશું ત્રિકોણ એ બી સી, એ કેવો છે? 90 ડિગ્રી નો છે। કેટલો છે? કાટકોણ ત્રિકોણ છે, માટે પાયથાગોરસ શું કહે છે? એ સી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર। તો એ બી સ્ક્વેર કેટલા છે દોસ્તો? તો એ નો વર્ગ, બી સી એટલે શું થશે પાછો? એ નો વર્ગ। તો આ થઈ ગયા તમારા 2a² એ સી સ્ક્વેર બરાબર શું થઈ ગયા દોસ્તો? 2a² હવે AC એક્ઝેક્ટમાં શું છે દોસ્તો? તેથી આ મૂલ્ય આ, તેથી પાછળ આટલો ભાગ આ, પાછળ ભાગ આ, અને અહીંથી પાછળ આટલો ભાગ શું થશે દોસ્તો? આ, તો એ લખીશું AC બરાબર 4R, માટે AC સ્ક્વેર બરાબર શું થશે? 16R² 4 વર્ગ 16, આ નો વર્ગ આ, ઓકે? તો એ શું થશે? 16R² તો A² બરાબર શું થશે? આ બે વડે ભાગતા
a² થશે માટે a બરાબર શું થશે હવ થાય ઓકે આ 4 ના ઘન થાય 2 * 4 r² 4 નું વર્ગમૂળ શું થાય 2 તો 2√2r કારણ કે અહીંયા વર્ગમૂળ કાઢ્યું એટલે સ્ક્વેર ની થઈ જશે તો અહીંયા a બરાબર શું થઈ ગયું દોસ્તો 2√2r ઓકે તો નજીકના પરમાણુ નું અંતર પૂછે તો સૂત્રમાં લખવાનું શું 2√2r હવે આપણે કરી કાઢી a ઘન તો શું થાય 2√2r નો ઘન બરાબર તો આને કેટલી વાર લખવાનું 2√2 × 2√2 × √2 × r³ તો જો 2√4 √8 √2 × √2 શું થશે 2 2 × 2 × 2 × 2 કેટલી વાર 4 વાર 2 × 4 = 4 × 2 = 8 × 8 = 16 આપણે લખી શકીશું ધેરફોર a³ બરાબર શું 16√2 r³ શું થશે a³ બરાબર 16√2 r³ ઓકે દોસ્તો હવે આપણે ગણીશું અંશ ગણીશું અંશ સંકુલના અંશ તો પરમાણુનું કદ છેદમાં ઘનનું કદ તો પરમાણુનું કદ કેટલું છે આપણી પાસે 16/3 પાઈ આર ક્યુબ અને ઘનનું કદ કેટલું છે 16√2 r³ બરાબર તો જો આ 16 કેન્સલ થઈ ગયા r³ ગયા બાકી શું રહ્યું દોસ્તો તો પાઈ / 3√2 દોસ્તો આ એટલે સમજાવવાનું કે તમને એમસીક્યુ ની અંદર આ પૂછાય છે અંશ બરાબર તો તમને ખબર હોય કે પાઈ ના ફોર્મમાં શું હોય ઓકે અને હવે શું કરી નાખીએ પાઈ ની વેલ્યુ આપણે જાણીએ છીએ 3.14 3√2 ની વેલ્યુ પર 1.414 લગભગ બધાને મળે હશે તો આનો ભાગાકાર કરીએ તો શું થશે 3.14 ડિવાઇડેડ બાય 3 અગેન ડિવાઇડેડ બાય 1.414 તો જવાબ એટલે કે 0.74 દોસ્તો આ અંશ આવ્યો હવે આપણે કરીશું ક્ષમતા તો શું કરશું 0.74 × 100 એટલે ટકા આવી જાય 64 ટકા એની ક્ષમતા છે માટે ખાલી ભાર ખાલી ભાર પૂછાય તો શું કરવાનું 7 - 74 = 62 26 ટકા ભાર કેવો છે ખાલી છે તો જો આપેલા સિક્યુરિટીઝ બિંદુ કેટલા 6 પ્રતિ એકમ કોષીય પરમાણુની સંખ્યા 4 પરમાણુ દ્વારા રોકાયેલું કદ 16/3 પાઈ આર ક્યુબ પછી આપણે તેની કાઢી કેનો ઘન બરાબર લંબાઈ ધારી થી a એના ઉપરથી પાયથાગોરસ પ્રમેયને દરેક ac² ac ની વેલ્યુ આપણે જાણીએ છીએ 4r બરાબર એના ઉપરથી a a ને કહેવાય શું નજીકના પરમાણુનું અંતર આપણે એમસીક્યુમાં પૂછાય છે ધ્યાન રાખજો દોસ્તો પછી એનો ઘન કરી નાખ્યો એટલે ઘન ની વેલ્યુ પડી ગઈ આપણે એમસીક્યુમાં પૂછાય પછી અંશ પાઈ ના ફોર્મમાં એમસીક્યુ પૂછાય અથવા ડાયરેક્ટ 0.74 ના પ્રમાણમાં પણ પૂછાય ક્ષમતા કરવા માટે 100 વડે ગુણ્યા ખાલી ભાગ પણ તમને એમસીક્યુમાં પૂછાય અને બધાને જોઈન કરો તો દોસ્તો 3 માર્ક થિયરી થઈ જાય ઓકે તો દાખલા માટે પણ અગત્યનું છે એમસીક્યુ માટે પણ અગત્યનું આ રીતે દોસ્તો 3 વસ્તુ એક સાથે જોજો પછી દાખલાઓ બનવા માટેની શરૂઆત કરજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ